પરંતુ જ્યારે પણ તમે શેર વેચી કાઢો છો તો એના પૈસા કઈ રીતે ઉપાડો છો? હવે સરકારે આ શેર બજારને લઈને નિયમો પણ થોડા બદલ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશેર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શેર બજાર વિશે તમે જાણતા હશો, શેર લેવા ખરીદવા એક સ્માર્ટ ડિસિઝન હોય છે. પરંતુ જ્યારે પણ તમે શેર વેચી કાઢો છો તો એના પૈસા કઈ રીતે ઉપાડો છો? હવે સરકારે આ શેર બજારને લઈને નિયમો પણ થોડા બદલ્યા છે. તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એક નવી દરખાસ્ત લઈને આવી ગયું છે. હવે આનાથી શું થશે કે જે રોકાણકારો છે એને ફાયદો પહોંચશે. માની લો કે તમે કોઈ પણ દિવસે શેર વેચીને પતાવટ કરવા ઈચ્છો છો તો તમે કરી શકો. હવે શેર વેચી લો એટલે તરત જ તમારી બેંકના ખાતામાં આ પૈસા આવી જશે. તમારે વધારે રાહ જોવાની પણ જરૂર નથી. હવે સેબીએ જણાવ્યું છે કે દરખાસ્ત નાના સેટલમેન્ટ વર્તમાન સર્કલ T+1 થી અલગ હશે. હવે આ નવો નિયમ આવી ગયો. આ નવા નિયમ લાગશે એટલે રોકાણકારોને ફાયદો થશે. જે શેર ખરીદશે અથવા તો જે દિવસે ડિબેટ ખાતામાં ટ્રાન્સફર થઈ જાય, હવે આના સિવાય જ્યારે શેર વેચાય તો એ જ દિવસે તરત જ ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે રોકાણકારો હોય એટલે એમને ચિંતા તો હોય. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એવું પણ જાહેર કરાયું કે કન્સલ્ટેશન પેપરમાં એવું કહેવાયું છે કે T+0 તાત્કાલિક સેટલમેન્ટ લાગુ કરાય. હવે જો આમ થાય તો લિક્વિડિટીની કોઈ સમસ્યા જ નહીં રહે. T+1 ઉપરાંત રોકાણકારો પાસે T+0 અને ઇન્સ્ટન્ટ સેટલમેન્ટનો વિકલ્પ પણ હશે. હવે સેબીમાં કન્સલ્ટેશન પેપરમાં એક તબક્કામાં વૈકલ્પિક T+0 સેટલમેન્ટ સર્કલ હવે આની કલ્પના થાય છે. નાણાં અને શેરનું સેટલમેન્ટ તે જ દિવસે 4:30 વાગ્યા સુધીમાં તો સંપન્ન થઈ જશે. હવે આ પછી સમાધાનનો પણ એક વિકલ્પ તો છે જ. હવે જે વેપારીઓ છે એમના માટે બપોરના 3:30 વાગ્યા સુધી કરાયેલા બધા જ વ્યવહારો વૈકલ્પિક ત્વરિત પતાવટ કરી શકાય. હવે એવી સ્થિતિ છે જેમાં વેપારીઓ વિકલ્પનો ઉપયોગ સરળતાથી કરી શકશે અને ખાતામાં પૈસા આપવા માટે વધારે પણ નહીં જોવી પડે. હવે મિત્રો, આના પહેલા શું થતું હતું કે સેટલમેન્ટ સર્કલ 2002માં T+5 અને T+3, 2003માં T+2 કરાયું, 2021માં T+1 પતાવટ પદ્ધતિથી રજૂ કરાઈ, હવે જાન્યુઆરી 2023થી સંપૂર્ણ રીતે લાગુ કરાઈ હતી. હવે આ જે કન્સલ્ટેશન પેપર છે એમાં એવું પણ કહેવાયું કે T+0 સેટલમેન્ટ MCAP મુજબ ટોચની 500 લિસ્ટેડ કંપનીઓને લાગુ પડશે. તો જેઓ પણ હવે શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છતા હોય પરંતુ એ ડરથી બેસી જતા હોય કે કદાચ પૈસા આવતા વાર લાગશે, તો તેમના માટેનો આ નિયમ ખૂબ મહત્વપૂર્ણ બની જશે. કારણ કે હવે તો તરત જ પૈસા ખાતામાં આવી જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશેર.com.